Vidyarthi Mitro, Nobel School for the Vasudev Vidyalaya Institute, General Form, Sivala Vyakhnu, Swagat Kramchu. Apne joi rahi hai chhe, part 18, Dhoron 3 ni andar, part 18, Ramdar. Barabar? To ama shu chhe, part 1 khato jai chhe, ane bache bache apne shikhva mate cost up on apela chhe. To chalo, apne page number 124 kholvano chhe. શું તમે પગથિયાની રમત જેવી બીજી રમત રમ્યા છો? તો હા, રમ્યા જ હોય ને. આપણે આ સમયગાળો રમવામાં જ કાઢ્યો ને. ભણવામાં ધ્યાન આપ્યું હશે તો સ્કૂલ જ્યાં શરૂ થશે ત્યાં ખબર પડશે કે તમને વાંચતા લખતા આવ્યું, તમને દુકાનના બોર્ડ છે, કોઈ લેબલ લખેલું હોય, મમ્મી જે વસ્તુ લેવાની ચિઠ્ઠી લખી દે, તો એ બધું વાંચતા આવડવું જોઈએ. મમ્મી એમ કે આટલી વસ્તુ લઈ આવ, ત્રણ વસ્તુ કાગળમાં લખી દે, તો એ આપણને આવડવી જોઈએ વાંચતા, અને ખબર પડવી જોઈએ જે વસ્તુ લઈ આવી એનું કશું નામ લખ્યું છે. એવું લીધા જો ધીમે ધીમે વાંચીએ ને તો આપણને કડકડાટ વાંચતા આવડી જાય. તો ચાલો, તમે પગથિયાની રમત તો રમ્યા જ હશો, બીજી કઈ કઈ રમ્યા રમત રમ્યા છો? તો જુઓ, આ રમતનું નામ શું છે? રમતનું ચિત્ર દોરો. જો અહીંયા તમને જે પોસ્ટર આપ્યું છે ને એમાં તમે જે તમને રમત ગમે ને એ તમારી તમારી જાતે દોરવાની છે, બરાબર? તો એમાં તમે કોઈ પણ દોરી શકો, આંબલી પીપળી દોરી શકો, ચેસ રમતા હોય ઊંચો, ચેસ રમતા હોય છોકરાઓ સામે સામે બેઠેલા એ દોરી શકો, ઠેરી રમતા, જે આવડે એ તમને જેવું આવડે પણ દોરવા પ્રયત્ન કરજો, બરાબર? હવે યાદ કરો અને લખો, શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? તો હા, જો મેં લખી દીધું છે તમને અહીંયા. શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? તો ચાલો, પિતા સાથે ચેસ, માતા સાથે બેડવા, ભાઈ સાથે સંતા કુકડી, બહેન સાથે ઘરઘર, દાદા સાથે કેરમ, દાદી સાથે સાપસીડી. આ બધી રમતને લખવા માટે ના કુટુંબના સભ્યો સાથે, બરાબર? હવે એના પછીનું જોવો, પેજ નંબર 125 જુઓ. તમારા તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા, તો તેઓનું નામ લખો અને રમત અંગે લખો. જો આપણે પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ લખવો ખૂબ જ મહત્વનો છે, એટલે એ તમને એ લખાયું છે જેથી કરીને તમને બધાને સાથે પોતી પાઠ્યપુસ્તકમાં સરખું જ રહે અને તમને યાદ પણ રહે. તો ચાલો આ જ લખી નાખો જે મેં કીધું છે ને, બરાબર? હા, હું મારા વિસ્તારના પ્રખ્યાત રમતવીરને જાણું છું. તેમનું નામ પાર્થિવ પટેલ છે. તે ક્રિકેટની રમત સાથે જોડાયેલા છે. હવે એ પ્રશ્નનો જવાબ તમારે આમાંથી જોઈને લખી નાખવાનો છે. હવે પછીનો પ્રશ્ન છે, લડાથી રમી શકાય તેવી રમત કેટલી રમતો તમે જાણો છો? તેમના નામ લડામાં લખો. જો તમે એ બોલ દોરેલો આપ્યો છે તો એ બોલની અંદર તમારે નામ લખવાના છે, જેની અંદર જે રમત રમી આપણે એની અંદર બોલ આવવો જોઈએ, દડો, બરાબર? તો જો પહેલો ક્રિકેટ, પછી હોકી, પછી ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, એમાં અહીંયા લેવા દડાથી ટેબલ ઉપર મારી રમી છે ને સતોડી, પથ્થરનો ઢગલો કરે અને પછી દડો મારી અને વયું જવાનું સંતા હોય સતોડી, બરાબર? હવે એના પછી જુઓ, શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે કે કઈ રમત રમે છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો. તો એના જવાબમાં લખો, હા, હું લજ્જા ગોસ્વામીને ઓળખું છું. તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે. તે શૂટિંગ નામની રમત રમે છે. રાઇફલ શૂટિંગ એટલે કે એક નિશાનો સાધવો બંદૂકથી, બરાબર? હવે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે? તો ચાલો એનો જવાબ હું બોલું છું, લખવા પ્રયત્ન કરો. અહીંયા એ તમને લખી નથી દીધું, છતાં એક જવાબ તમારી તમારી જાતે લખવાનો છે. કારણ કે આટલી બધી રમતના નામ આપણે લખી દીધા તો હવે આપણને રમતના નામ લખતા આવડવા જ જોઈએ. તો ચાલો, મને ક્રિકેટ, સંતા કુકડી, કબડ્ડી, વોલીબોલ રમતો વધુ પસંદ છે, આવું લખવાનું છે જવાબમાં. પછી જો પૂછો અને લખો, આ તમારે તમારી જાતે કરવાનું હોય છે. વડીલોને પૂછો, જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા? તો ચાલો, તો એમાં આપણે લખવાનું છે પકડદા, ગીલી દંડા, કબડ્ડી, લખોટી, ભમરડા, નદી પર્વત અને આંબલી પીપળી. આવું આપણા વડીલો નાના હતા ત્યારે રમતા, ભમેડા ફેરવતા, દોરી લઈ આવતા, ખબર છે? પછી કબડ્ડી રમતા અને ગીલી દંડા, એટલે ગીલી દંડામાં તો એક બધું મોઈ દાંડ્યું છે ને આપણે કહીએ ને એ રમતા, ખાડો ગારે એમાં રાખે પછી ઉલારે પછી એને પકડવા જાય પછી દાંડલીથી માપે, એટલે
એટલે આવી રમતો વડીલો રમતા હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આગળના પેજ જોઈશું એમાં જોડકણા અને ચિત્ર છે એ આપણે નેક્સ્ટ લેક્ચર માં જોઈશું ચલો એના પછી ની ટાઈમ પીરિયડ લેક્ચર ની અંદર પીરિયડ માં આપણે બે પેજ લઈ પાઠ આપણે પૂરો કરીશું